केशोदनी राजधानी होटलमां सरकारनी वासमो योजनाना जल जीवन मिशन अंतर्गत आगाखान संस्थाना ग्राम्य समर्थन कार्यक्रम हेठळ ग्राम्य कक्षाए पीवाना पाणीनी व्यवस्था मरामत अने निभाव करवा बे दिवसीय तालीमनुं आयोजन करवामां आव्युं हतुं। आ तालीम माटे माणावदर, माडिया, मांगरोळ, केशोद तालुकाना 10 गामनी पसंदगी करवामां आवी हती, जेमां ग्राम पंचायत सरपंच अने समितिना कुल 92 सभ्यो हाजर रह्या हता। आ तालीम 2 दिवस माटे आयोजित करवामां आवता। प्रथम दिवसे गढ़ू आगा शाखाना आगाखान ग्राम समर्थन कार्यक्रम हेठळ टकाउ पीवाना पाणी पुरवठा योजना माटे संचालन अने जाळवणी अंगे तालीम आपवामां आवी हती, जेमां पाणी समितिनी भूमिकामां पीवाना पाणीना स्त्रोतनी आसपास स्वच्छता जळवाय, पाणीनी गुणवत्ता, पाणीनो बगाड न थाय, समयांतरे वेरा वसूलात, पीवाना पाणीनी योजनामां बहेनोनी भूमिका, दैनिक कामगीरी अने समारकाम, पाणी शुद्ध राखवा तेमज पाणीजन्य रोगोथी घटनाओ अने कारणो, क्लोरिनेशन, सेनेटरी, सर्वेलन्स, सरकारी ग्रांटमांथी नाणाकीय अनुदान सहितनी तालीम आपवामां आवी हती। મારું નામ કિરીટ ફુલેતરા, હું આગાખાન સંસ્થામાં કર્મચારી છું અને પ્રોગ્રામ સ્પેશિયાલિસ્ટ ટેકનિકલનો ઓરડો ધરાવું છું। આજરોજ જે આ ઇવેન્ટનું જે અમે આયોજન કર્યું હતું એમાં આગાખાન સંસ્થા અને વાસ્કો ટીમ દ્વારા સંયુક્ત સાહસથી કેશોદ, માળિયા, માંગરોળ અને માણાવદર તાલુકાના ગામોની પાણી સમિતિઓનું એક ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન હતું, જેમાં ખાસ કરીને વોટર ક્વોલિટી, ગ્રે વોટર મેનેજમેન્ટ, પાણી સમિતિના કાર્યો અને ફરજો એવી વિવિધ તબક્કાઓમાં લોકો સાથે ચર્ચા અને ટ્રેનિંગની શરૂઆત કરેલી। હજી પણ કાલે એક અલગ ગામનો પ્રેરણા પ્રવાસ ગોઠવેલો છે, જે જામવાડી ગામમાં જશે, જ્યાં મોડેલ ગામ તરીકે એ ગામમાં જે કામ થયેલા છે ત્યાં જોશે, નિહાળશે અને પોતાના ગામમાં એ એપ્લાય કરે એવી આશા સાથે રાખીએ છીએ। આ કામથી ખાસ જે હાલના સમયે જે વોટર ટેરિફ અને વોટર ક્વોલિટી ઉપરના જે મોટાભાગના પ્રશ્નો છે એનું નિરાકરણ આવી શકે। જ્યારે તાલીમના બીજા દિવસે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલીમાર્થીઓને વાસ્મો યોજના હેઠળ જે ગામ દ્વારા પાણીનો બગાડ ન થાય તે રીતે વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોય, સ્વચ્છતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રેરણારૂપ બન્યો હોય તે ગામની રૂબરૂ મુલાકાત લેવડાવી હતી, જેમાં માળિયા હાટીનાના જામવાડી ગામની પસંદગી કરાતા તમામ તાલીમાર્થીઓએ આ ગામની મુલાકાત લઈ વ્યવસ્થા નિહાળી હતી અને પીવાલાયક પાણી ગામને કઈ રીતે સહેલાઈથી મળી રહે છે તે માટે વાલ સિસ્ટમ, સ્વચ્છતા આ બધી બાબતો પર ધ્યાન રાખી તાલીમાર્થીઓને તેનું પોતાનું ગામ કેવી રીતે આદર્શ ગામ બની શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સૌથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। હું જામવાડી ગામના સરપંચ રીટાબેન નરેન્દ્રભાઈ ભૂત છું। અમને અહીંયા વાસ્મો દ્વારા અને આગાખાન દ્વારા બોલાવવામાં આવેલા છે, તો પાણી સમિતિમાં પાણીનું કેટલું સ્વચ્છતા છે કેટલી એ બધું અમને શીખવાડેલું છે અહીંયા। એ મારા ગામમાં પણ અમે પાણી અમે 7 બહેનો પાણી સમિતિની છે, તો એ બધીને બોલાવવામાં આવેલી છે, તો બધી બહેનો હાજર જ રહે છે ને કાલે પણ અમારા ગામની મુલાકાત લેશે। આ બધા લોકો મારા ગામમાં જ પણ અમારા ગામની મુલાકાત લેવા માટે બધા બહેનો હાજર રહેશે। તમારું ગામ મોડેલ ગામ છે, તો તમે શું આયોજન કરેલું છે અગાઉથી કે જેનાથી આ લોકો પ્રેરણા લેશે? અમારા ગામમાં અમે એવી એક વાલ સિસ્ટમ મૂકેલી છે કે પાણી જે જાય છે જે પાઇપલાઇન દ્વારા એમાં પાછું જે લોકોને ભરાયેલું પાણી હોય તો એ પાણી પાછું કઈ રીતના પાછું કૂવામાં આવે એ અમે કરેલું છે।